નમસ્કાર સુપ્રભાતમ આજનો પવિત્ર દિવસ આપણા સહુના માટે સુખ શાંતિદાયી આનંદદાયી સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ પરમકૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી एक गायत्री महामंत्र ओम भूर्भुवाः स्वाहा तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो नाः प्रचोदायात् आजनो ऋषि सन्देश लोकसेवको न सन्देश लोकसेवा जीवन महत्वपूर्ण नियम સેવા સાધના કરવા માટે મનુષ્ય પોતાની મોટાઈ તથા પદ પ્રતિષ્ઠાની ભાવનાનો ત્યાગ કરવો જરૂરી છે સેવકનું પદ સંસારમાં સૌથી નીચું હોય છે તેનું સ્થાન જનતા જનાર્દનના પગની નીચે હોય છે તો જ તે વિરાટ માનવની સેવા કરી શકે છે લોકસેવકે પદ પ્રતિષ્ઠા તથા મોટાઈનો ત્યાગ કરવો જરૂરી છે મહાત્મા ગાંધીની પાસે એક સન્યાસી આવ્યા બાપુએ એમને પૂછ્યું કે આપ શા માટે આવ્યા છો જનતાની સેવા કરવા માટે બાપુએ કહ્યું કે જો સેવા કરવી હોય ને તો આ ભગવા ભગવા વસ્ત્ર ઉતારી નાખો કારણ કે તમને મહાત્મા માનીને લોકો ઉલટા તમારી સેવા કરવા લાગશે સેવા કરતી વખતે પોતાની વ્યક્તિગત વિશેષતાઓ પદ પ્રતિષ્ઠા અલંકારનો ત્યાગ કરવો જરૂરી છે નહીં તો એક સેવા એક પ્રકારનું પ્રદર્શન બની જાય છે જેમ કે આજે લોકો અધિકારીઓ રહેતાઓ શ્રમદાન કરતી વખતે ફોટા પડાવે છે લોકસેવકનું હૃદય જેટલું સંવેદનશીલ હશે એટલી જ તે વધારે લોકસેવા કરી શકશે સંવેદના તથા પરદુઃખ ભંજનની ભાવના જ બીજા લોકોની પીડાને સમજવાની શક્તિ પ્રદાન કરે છે પથ્થર દિલનો માણસ બીજાના દુઃખ દર્દને સમજી શકતો નથી તેથી લોકસેવકે તેના હૃદયને સદા નિર્મળ કોમળ બનાવી રાખવું જોઈએ બીજાઓના દુઃખને પોતાનું દુઃખ માનવું જોઈએ અને બીજાઓની પીડાને પોતાની પીડા માનવી જોઈએ અને આવી ભાવના જ તે સેવા સહાયતા માટે પ્રેરણા પદાર આત્મવિકાસ માટે સામાજિક જવાબદારી માનીને માનવીય કર્તવ્યના નાતે આપણે લોકસેવાને જીવનનો એક મહત્વપૂર્ણ નિયમ બનાવી દેવો જોઈએ દરરોજ કોઈને કોઈ રૂપમાં સેવાનું વ્રત આપે નિભાવવું જોઈએ એ માટે વ્યસ્તતાનું બાનું ના કાઢવું જોઈએ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી અખંડ જ્યોતિ નવેમ્બર ઓગણીસો ચોસઠ પૃષ્ઠ બત્રીસ મિત્રો પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યોગ ઋષિનો આ દિવ્ય સંદેશ પરમ કૃપાળુ મા જગદંબાની કૃપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે આમાં આપણા વ્યક્તિગત પારિવારિક સામાજિક અને રાષ્ટ્રીય તેમજ યોગની સમસ્યાઓનું સોલ્યુશન છે તો હું આપને વિનંતી કરું છું કે આ ઓડિયોને માત્ર પોતાના પૂરતો મર્યાદિત ના રાખતા અન્યમાં પણ ફોરવર્ડ કરી પોતાના ગ્રુપમાં પણ ફોરવર્ડ કરી સતયોગ લાવવા માટે દૈવી સંસ્કૃતિ લાવવા માટે ઋષિ સંસ્કૃતિ લાવવા માટે ફોરવર્ડ કરી માનવતાના કાર્યને સહયોગ આપશો એ જ અપેક્ષા છે જય ગુરુદેવ જય હિન્દ જય શ્રી કૃષ્ણ ઓમ શાંતિ જય